એ થોડા નોકરી થી નવરા થઈએ, હગા વાલા ને યાદ કરી લઈએ, એ વેલા વેલા વ્યવહાર માં જઈએ, હગા વાલા ને યાદ કરી લઈએ. મામા ને ઘેર જઈએ, માસી ના ઘેર જઈએ, મામા ને ઘેર જઈએ, માસી ના ઘેર જઈએ, ફુવા ને વળી ફોન કરી લઈએ, વેલા વેલા વ્યવહાર માં જઈએ. થોડા નોકરી થી નવરા થઈએ, હગા વાલા ને યાદ કરી લઈએ. આ એટલો બધો પાવડર હું કેમ લગાવ્યો? તે સાંભળ્યું ને હમણાં ગીત માં? શું ગાયું મેં? ઠીક તો તમારે બહાર જવાનું છે એમ ને? તો તમારે મામા ઘરે જવાનું છે? ના રે ના, મારા મામા ઘરે કઈ નથી જવાનું. ઠીક તો તમારે માસીન ઘરે જવાનું છે એમ ને? ના રે ના, મારા માસીન ઘરે નથી જવાનું. તો તમારે ફુવાન ઘરે જવાનું છે? કોને કીધું મારા ફુવાન ઘરે જવાનું? તમે ગીત તો ગાયું. હવે મારે જવાનું છે સીમંત માં. હે? તો સીમંત માં જવાનું. ક્યાં? ક્યાં હું તાર ફઈન છોકરા નું સીમંત છે ને ન્યા. હવે એ તો મારે જવાનું છે ને, તમારે નથી જવાનું. હો હવે તારે કાઈ નથી જવાનું. એને ફોન કરીને કોને આમંત્રણ દીધું? કોને દીધું? હવે કે સૌને કહી દેજો ને બધા આવજો સીમંત માં એમ. હા તે તો મને આવવાનું કીધું તું, તમારે કાઈ ન ખાવાનું. તારે કાઈ નથી જવાનું, મારે જવાનું છે સીમંત માં. પણ ત્યાં તમારું શું કામ છે? મારે ફઈન છોકરા ને વહુનું સીમંત છે, એમાં મારે જવું પડે. તે પણ તારે તો તારે ત્યાં જઈને હું લાડવા ને એવું ખાવું, મારે અહીં શાક રોટલા ખાવાના. પેસે ને હું લાડવા નહીં ખાવ, ખાલી મોઢું દેખાડીને વહી આવીશ બસ. તો મોઢું દેખાડવા તો ત્યાં જાવ? હવે હું એમ નથી કેતી, મોઢું દેખાડવા વ્યવહારમાં કઈક જવું તો પડે ને. હું ન જાવ તો એ લોકોને ખોટું ન લાગે? તો તું જાય તો મને ખોટું નહીં લાગે. તારે ત્યાં જઈને લાડવા ને એવું ખાવું, મારે અહીંયા શાક રોટલા, મને ન ખોટું લાગે. અને તારું મોઢું દેખાડવું હોય ને તો હું અહીંયા છે ને વોટ્સએપ માં તારો ફોટો પાડી ને મોકલી દઉં, એટલે તારું મોઢું બધા જોઈ લે. હવે એમ નથી કેતી તમે, તે પણ તમારે નથી જવું, મારે જવું પડે. એ બધું મારે કઈ એવું નથી કરવું, તારે નથી જવું, તું પછી જાજે ત્યાં નીરજ થી. હું ત્યાં સીધો જમીન વહી આવીશ ને, બૈરા કામ હોય ને તો બૈરા હોય ને એની પર હું જશે નહીં, હું બારો બાર જમીન સીધો વહી આવીશ. તો એક કામ કરું, મારે ન જવું તમારે ન જવું, એવું કઈ નથી કરવું. તાર ન જવું તો હું તો જવાનો છું. હું એ સારું તો તમે જઈ આવો, જાઓ મારે નથી જવું. આ તો હું જઈ આવું તો. હવે એમ નથી કેતી તમને, જરી કીધું ત્યાં તો એમ ન હાલે, તો તો તું બંધ રાખ તો હું ન જાઉં. બોલ હાલ લાડવા ખાઈને પાછો એમ માકડિયા મારું પણ એટલા બધા વધી ગયા, આખા ખાટલામાં થઈ ગયા. બોલો જો, તે પણ દવા સાંટી ગયો ને? એટલે ચાર ચાર ફેરી તો દવા સાંટી તોય નથી મરતા. તોય નથી મરતા. તો પણ તમારું લોહી પીવાની મજા એટલી આવે ને? એ માકડિયાની વાત કરે કે તારી વાત કરે? બે ને એમ, આ માકડિયા ને છે ને તમારું લોહી પીવાનું ફાવી ગયું હોય એટલે પછી ક્યાંથી જાય એમ. તું મારું લોહી જ પીધા કરે. બોલો જો, હું શું કહું ભોળા દાદા? હા, એક મારા મગજમાં આઈડિયા છે, માકડિયા તમારી પાસે જ ન આવે, 10 રૂપિયા આપો તો એક આઈડિયા આપું એમ. હા અલે 10 રૂપિયા. હા હવે ભોળા દાદા સાંભળો, આ વખતે છે ને ખાટલામાં દવા નહીં સાંટતા, તો તમારા કપડામાં દવા સાંટી ગયો એટલે માકડિયા તમારી પાસે જ ન આવે. તારી વાત હાસી હો. તો પછી આ ખાટલામાં છે ને આ મારા કપડામાં હોય ને એટલે ખાટલામાં આવે. તો પછી તારી વાત હાસી હો. હે ભલા દાદા, હા હાથ આમ કર્યો ને પાછું માર્યું કેમ નહીં? તને મરાય થોડું. હા તો પછી તારી વાત હાસી હો. હા લાય તો 10 રૂપિયા. કેમ? મારે તને 20 રૂપિયા દેવા જોઈએ. એટલે પણ શું કામ? તે મને આઈડિયા કેવો આપ્યો? તો પછી 10 રૂપિયામાં તમને આઈડિયા મળ્યો કે નહીં? હા હો. આમાં કેટલી વખત દવા સાંટી હતી? કેટલી ફેરી દવા સાંટી? કેટલા પૈસા વહી ગયા કે નહીં? અરે 200-300 રૂપિયા વહી ગયા. આ 10 રૂપિયામાં કામ થઈ ગયું કે નહીં? કામ થઈ ગયું. હા પછી આવ્યો લાવો 20.
તો પા હું કામ માર્યું? એટલે કપડામાં દવા છાટો તો હું મરી ન જાઉં. તો ખાવ માકડિયા મારે હું પાછા લ્યો તમે તે તમારા કપડા ને સાયકલ લેવા આવ્યો ક્યાં પડી? તારે શું કરવા મારા કપડા ને? એમ પહેરવા છે એટલે લાડવા ખાઈ ને આવું પાછો કપડા લઈ જા તો પાંચ લાડવા લાવતા તને શું વાંધો થાય? એ સાયકલ ને કપડા તમારા છે, લાડવા કઈ થોડા મારા છે, તેમ વાત કરો તે. લાડવાનો ભૂચો છે અને આમ જો પાછો સાયકલ ધીમે ધીમે આગજે, એમાં બ્રેક નથી, ક્યાંક ભટકાતો નહી. ઓહો હો, મારો લોહી પી પી તો મોટા કોકરો જેવા થઈ ગયા. વાત ન કરો, તમારા હસબન્ડ ને બોલાવો જાઓ, અને કા કોઈ બીજા ને બોલાવો. હું છે ને બૈરા ને મારે શું કેવું? મારા હસબન્ડ ને શું બોલાવવા? દાદી હું આખી હતી ઈ ને, અને છે ને ઘરમાં મારું હાલે એનું નથી હાલતું હો, એટલે જે વાત કરવી નહીં મને કયો. આ તો પણ આમ કાંઈક હરખી ગાડી હતા એમ આમ સીધા સીધા, ખબર છે કે હું સાયકલ લઈને આવું છું એટલું દેખાતું નથી, એમ નંબર આવી ગયા આંખમાં. તે તમને નતું દેખાતું? હા, હું છે ને મૂળ જીભડિયું કરતા જ નહીં હો, ભલે તમારે ગાડી રે હા, બાકી તમારું માથું ભાંગે ને એવી ઘરે બેઠી મારે છે. બસ હો દાદા, તમે હજી મને ઓળખતા નથી. હા એ ભલે મારે છે ને ઓળખાણ કાઢવી નથી તો પાછા વળી એક તો મને પછાડે પાછા મારી સામે બોલાશો. પોલીસ કેસ કરીશ ને તો જેલના હરિયા ગણતા થઈ જશે. હો દાદા, બો બોલતા નહીં. હવે સાના મને દે જો, આ તો મારે સીમતમાં જવાની ઉતાવળ છે, તારે હું તે આ તો મારે સીમતમાં જવાનું છે એટલે જ તે. હે તું તમે તે પણ એમ ને આ હું તૈયાર થઈ ને એમ કહું કેમ પા સીમતમાં, અને તમે હું આવા કપડા પહેરીને શેઠ જાવશો? હું સીમતમાં જતો તો પા ગાડી કોની લઈ આવી એમ કહું? માર બેન પાણી ની. બોલો લ્યો, આ તો ગાડી લઈ આવીને ના પાડતી તેમ તું છે? તે તમાર જાવું જ પડે ને, પણ તમે ના પાડતા તને તે હું ત્યાં જવાના ભોળા દાદા ને કપડા લઈ આવ્યા. મેં કીધું કોઈ ઓળખે નહીં ને એમ લાડવા ખાઈ ને વૈયાવું, પકડાઈ ગયા. આ તો આ છું તે પણ સાયકલ ચરી કાકી આકી હોત તો ન પકડાય. તે પણ આકી આકી હોત ને તો ચાલ બાકી ન્યા પકડાત, બાકી ખોટું હોય ને એ લાંબુ કઈ હાલે નહીં એમ. અને હે તને કહું, હા તું શું કહેતી હતી? મારી આજે વાત કરો, ઘરમાં મારું તાલે ઈ હું. અને તમે શું કહેતા હતા કે તમારું માથું ભાંગે એવી ઘરે બેઠી એમ? હે હવે જે બન્યું એ જવા દે ને. હવે હું તને શું કહું, અહીંયા આપણે ધડિકા નથી કરવા રસ્તા ઉપર, નગર કોક ગામના ભાળ છે ને તો આપણા દાંત કાઢશે. હવે છે ને હું એક કામ કરું, બજારમાંથી કિલો લાડવા લઈ આવું, શ્રીમતના લાડવા ખાવા નહીં જવા, ઘરે બેઠા બેઠા એન શાંતિથી લાડવા ખાઈ, નકર આમ રસ્તા ઉપર છે ને ઘર ઘરના બાજી બાજી મરી જાહું.